16 નો રિવિઝન જ છે. હવે 1500 શું હતું? કેપિટલ અને સ્મોલ એબીસીડી. એક્ટિવિટી 15 ની અંદર તમે કેપિટલ એબીસીડી કેમ લખવું નો ડાઉટ તમને આવડે છે, પણ છતાં એને આપણે રિવાઇઝ કરીએ. ફરી એક વખત લખી એક્ટિવિટી 16 એટલે 16, એની અંદર આપણે સ્મોલ એબીસીડી લખી. હવે આ છે એક્ટિવિટી 17 ની અંદર પ્રવૃત્તિ 17માં આપણે કેપિટલ અને સ્મોલ બંને એબીસીડી લખવાની છે. તમે તમારી ટેક્સ્ટબુક લ્યો, ટેક્સ્ટબુકમાં પેજ નંબર 34 34 પાના નંબર 34 પેજ નંબર 34 34 પાના નંબર 34 જો પાના નંબર 34માં તમને કેપિટલ અને સ્મોલ એબીસીડી લખીને આપી છે અને એની નીચે એની એબીસીડી છે એ લખવાની છે, એના માટે તમને બોક્સ આપ્યા છે. તો આજે એ કામ નીટ એન્ડ ક્લીન કરવાનું છે પેન્સિલથી અને ચેક ચાપની કરતા. તો જુઓ બાળકો, આ તમને મેં એ જ્યાં કેપિટલ એ હતો એની નીચે જે બોક્સ છે એમાં કેપિટલ એ લખવાનો, સ્મોલ એ હતો તો ત્યાં એની નીચે જે બોક્સ છે એમાં સ્મોલ એ લખવાનો, એવી રીતના બી સી અને ડી એ ત્રણેયના એક્ઝામ્પલ મેં તમને કરીને બતાવ્યા. હવે તમે તમારી ટેક્સ્ટબુકમાં જુઓ તો ટેક્સ્ટબુકમાં પ્રવૃત્તિ 17 એક્ટિવિટી 17 છે, એમાં પણ આવી રીતના કેપિટલ એબીસીડી અને સ્મોલ એબીસીડી ઉપર લખીને આપી છે અને બધાની નીચે પાછા એવા બોક્સ આપેલા છે. તો તમારે પેન્સિલનો ઉપયોગ કરી ચેકચાક કર્યા વગર ત્યાં જે અક્ષર આપ્યો છે, જે આલ્ફાબેટ આપ્યો છે એની નીચે એ જ આલ્ફાબેટ લખવાનો છે. તો ધ્યાનથી આ કામ કરજો. ઓકે.